વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે અર્થશાસ્ત્રની અંદર આઠમું પાઠ જોઈએ છે, કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રના ચાર પ્રશ્નો મહત્વના પૂરા થયા. એક કૃષિ પાકનું માળખું, બીજું નીચી ખેત ઉત્પાદકતાના કારણે, ત્રીજું ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો, ચોથું આધુનિક ખેતી. આ ચાર પ્રશ્ન પૂરા થયા. હવે બે પ્રશ્ન એવા છે, દર વર્ષે બબે માસની અંદર પૂછાય છે. બરાબર, આ ચાર પ્રશ્નો તો ઓલરેડી છે, એમાંના બે પ્રશ્નો વધારે એવા છે કે બે માસની અંદર પૂછાય શકે. તો પહેલો પ્રશ્ન છે, ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. તો અહીં શું વાત કરી છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. બે માસની અંદર પૂછી લે તો એની વાત કરીએ કે ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. આપણો ભારત દેશ છે એમની અંદર મોટાભાગની વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરે છે. મતલબ કે ભારતના મોટાભાગના લોકો છે એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને તેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જે લોકો ગામડામાં રહે છે એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. બરાબર છે, વસવાટ કરે છે મોટાભાગના લોકો ગામડામાં, એનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને ખેતીની અંદર એ લોકો ખેત ઉત્પાદન કરે છે, જુદા જુદા પ્રકારનું ઉત્પાદન લે છે, જુદા જુદા પ્રકારની વસ્તુઓ વાવે છે અને ઉત્પાદન લે છે. પછી મોટાભાગના લોકો એમાંથી રોજગારી પણ મેળવે છે, કે લોકો ખેતી કરે છે અને ખેતીમાંથી રોજગારી પણ મેળવે છે. તેમજ મોટાભાગના લોકોને રોજગારી મેળવે છે, સાથે સાથે લોકોને ખોરાક પૂરો પાડે છે. કોણ? ખેતી. મોટા ભાગના લોકોનો ખોરાક છે એ ખેતી પૂરી પાડે છે. પરિણામે એ વાત કરી કે ભારત આખો દેશ ખેતી પ્રધાન દેશ છે. ટૂંકમાં જોઈએ તો કે ભારતની મોટા ભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને તેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીમાંથી ઉત્પાદન કરી રોજગારી મેળવે છે અને મોટા ભાગના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે. તેથી કહી શકાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે. બે માસમાં એટલું પૂછાઈ જાય કે ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો, તો તમારે એટલી વસ્તુ લખવી પડે, ચાર થી પાંચ લાઈન લખવી પડે. બીજો પ્રશ્ન છે, ભારતનું અર્થતંત્ર, ભારતના અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. કે ભાઈ આપણું ભારતનું અર્થતંત્ર છે એ ભારતના અર્થતંત્રમાં ખેતી છે એ કરોડરજ્જુ છે, સમજાવો. બે માસની અંદર આ પ્રશ્ન પૂછી લે તો એની વાત કરીએ તો આના જેવું જ છે કે ભાઈ ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે અને 75% લોકો ખેતી કરે છે. બરાબર, હવે ખેતી કરી ઉત્પાદન મેળવે છે. આ ઉત્પાદન મેળવ્યા પછી એ લોકોને પૂરી પાડે છે, લોકોને ઉત્પાદન પૂરું પાડે છે ખોરાક તરીકે. મોટાભાગના લોકો છે એ ખેતીમાંથી રોજગારી પણ મેળવે છે. તો વાત ક્યારે કે અહીંયા મોટા ભાગના લોકો ઉત્પાદન કરે છે એ એમાંથી સારામાં સારું ઉત્પાદન છે, આપણા દેશની અંદર સારામાં સારું ઉત્પાદન છે, એ બીજા દેશની અંદર નિકાસ થાય છે. પરિણામે ભારતને મોટી આવક થાય છે, ખેતીની કારણે ભારતને મોટી આવક થાય છે. મોટી આવક થવાને કારણે ભારતનું આખું અર્થતંત્ર મજબૂત બને છે. કારણ શું બન્યું? ખેતી. ખેતીને કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત બને છે. આથી વાત કરી કે ભારતના અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે. બરાબર છે, આ બે પ્રશ્નો હતા. અહીંયા તમારો આઠમો પાઠ પૂરો થાય છે. આઠમા પાઠના એક એક વાક્યના પ્રશ્નો આપણે ફરીથી જોઈ લેવું, પણ અહીંયા આઠમા પાઠની અંદર આ બબે માસના આ પ્રશ્ન, ભારતની ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. ભારતનું અર્થતંત્રમાં ખેતી કરોડરજ્જુ સમાન છે એ સમજાવો. બબે માસની અંદર પૂછી લે. બાકીના આપણે ચાર મુદ્દા તો આગળ જોઈ લીધા છે, કૃષિ પાકનું માળખું, નીચી ખેત ઉત્પાદકતા, ખેત ઉત્પાદન વધારવાના ઉપાયો અને આધુનિક ખેતી. તો અહીંયા તમારો આઠમો પાઠ પૂરો થાય છે. બસ.